કચ્છ જિલ્લામાં વર્ષોથી હવાઈ સેવામાં જાણે અન્યાય થતો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. મુખ્ય મથક ભુજ ખાતે આવેલ હવાઈ મથક સુવિધા સભર છે, જ્યાં વર્ષોથી એક યા બીજી રીતે હવાઈ સેવા બંધ પડતી જોવા મળી છે. એટલું જ નહીં, ભુજથી મુંબઈ વચ્ચે ભાડા પણ એટલા વસૂલાય છે જે ક્યાંય પણ ન હોય. અમદાવાદથી મુંબઈનું ભાડું જે સામાન્ય હોય છે તેનાથી 3 ગણું ભાડું ભુજથી મુંબઈ વચ્ચે હવાઈ સેવાના વસૂલાય છે, જે યોગ્ય બાબત નથી. આજે પશ્ચિમ કચ્છમાં મોટાભાગના ગામોમાં પટેલ ચોવીસીના પરિવારજનો વિદેશ ધંધાર્થે તેમજ વસવાટ કરે છે. ભુજથી મુંબઈ વચ્ચેની વિમાની સેવા અવારનવાર ચાલુ બંધ થતી હોવાથી પ્રવાસીઓને ના છૂટકે મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સુધી ટ્રેન અથવા બસ માર્ગે આવવું પડે છે, જેને લઈને સમય પણ વેડફાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અરજણભાઈ ભુડિયાએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને પત્ર પાઠવીને ભુજ મુંબઈ વચ્ચે હવાઈ સેવા નિયમિત થાય, ભાડા વ્યાજબી રહે તેમજ ભુજથી દિલ્હી સુધી હવાઈ સેવા શરૂ થાય તે માટેની માંગણી કરવામાં આવી છે. હાલમાં ઉદ્યોગકારોને લઈને હવાઈ સેવા કંડલામાં કાર્યરત છે, પણ પશ્ચિમ કચ્છ માટે શું તે એક સવાલ છે? દરેક વખતે એરપોર્ટ ઓથોરિટી એવું બહાનું કરે છે કે ભુજથી ટ્રાફિક મળતું નથી, પણ એક વાત એવી છે કે ભાડા વ્યાજબી કરવા જોઈએ અને નિયમિત સેવા મળે તો દરેક પ્રવાસી લાભ લઈ શકે તેમ છે. આ બાબતે જવાબદારો દ્વારા યોગ્ય નિર્ણય લઈ ભુજથી હવાઈ સેવા નિયમિત અને વ્યાજબી ભાડામાં થાય તે જરૂરી છે. પૂર્ણવિરામ પૂર્ણવિરામ પૂર્ણવિરામ. હવે એક વિદેશો સાથે સંકળાયેલો કચ્છની ઘણો સમુદાય દુબઈ ઇન્ટરનેશનલ ઘણા દેશોની અંદર ધંધા અર્થે અને રણાઘરથે પણ ઘણા પરિવારો વસતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે વિદેશથી આવતા નાગરિકોને ભુજ સુધી આવવા માટે જે પહેલે બોમ્બેથી ડેઇલી સર્વિસ, એક જેટ એરવેઝ અને ક્યારેક એર ઇન્ડિયાના બે પ્લેન આવતા હતા, ઘણા સમયથી જે પ્લેનને અનિયમિતતા કારણે અત્યારે ખાસ કરીને દુબઈ મસ્કતને જે ધંધાર્થીઓ જે પરિવારોમાંથી અવર જવર થતી હોય એને કાં અમદાવાદ ઉતર પણ કાં બોમ્બે પછી બીજા પરિવહન મારફતે એને કચ્છ સુધી આવવું પડતું ત્યારે. અને એવું નથી કે ભુજની અંદર એરપોર્ટની સગવડ નથી, ભુજની અંદર સારામાં સારું એ મોટું એરપોર્ટ છે, પણ કોઈ મેનેજમેન્ટના અભાવના કારણે જે પ્રજાને આ એક એમરજન્સી સેવા જેવી એરપોર્ટ પ્લેનની જે સેવા જે હોવી જોઈએ એની અવગરતાના કારણે જે વિદેશો ફોરેનર્સો અને અહીં નાના મોટા ધંધાર્થીઓ ઘણે પશ્ચિમ કચ્છ માટે એક જ આ છે, પૂર્વ કચ્છની અંદર કદાચ કંડલા પોર્ટની અંદર કાયમી એક નાના પ્લેનની અવર જવર થતી હોય તો ત્યાં ધંધાર્થીઓ ત્યાં તકલીફ ઓછી પડતી હશે, પણ પશ્ચિમ કચ્છની અંદર જે ધંધાર્થીઓ અને વિદેશીઓ જે એનઆરઆઈ છે એ લોકોને અવર જવરની સગવડ માટે તાત્કાલિક ઓથોરિટી એરપોર્ટ ઓથોરિટી અને જે કોઈ આ પ્લેનની સેવા જે સંસ્થાઓ સાથે સંકળાયેલી હોય સરકારની એ તાત્કાલિક સેવા ચાલુ કરવી જોઈએ અને વ્યાજબી ભાવે કરવી જોઈએ. કારણ કે ભુજની અંદર કદાચ ગુજરાત ભારતની અંદર કોઈ એવા એરપોર્ટ નહીં હોય કે આટલું બધું મોટો ચાર્જ વસૂલ કરવા માટે, મોટા અંતર ન પણ કદાચ અમદાવાદથી બેંગ્લોર જતું હોય તો કદાચ 5-6 હજાર રૂપિયાનો ચાર્જ થતો હોય ટિકિટનો, ત્યારે એક પેસેન્જરનો ભુજથી બોમ્બે જતું હોય એની અંદર 15,000, 10,000, 12,000 અનિયમિત ચાર્જ વસૂલવામાં આવે, એની અંદર પણ નિયંત્રણ કરવામાં આવે. તો આજે કચ્છની પ્રજાને એક બાજુ સરકાર એમ કહેતી હોય કે કચ્છની અંદર ટુરિઝમ છે, કચ્છના પ્રજા માટે જે સારા કાર્યો થઈ રહ્યા છે, પણ આની એક મોટા મોટી ખામી છે. તો તાત્કાલિક સરકાર આ બાબતે વિચારે અને આપણા કચ્છના સાંસદશ્રીને પણ વિનંતી કરું
કે આ એમના કેન્દ્ર શાસિત કેન્દ્રની દિલ્હી સાથે સંકળાયેલો પ્રશ્ન હોય એની અંદર એવો પણ એને ધ્યાન દોરે અને એની અંદર સક્રિય થઈ અને આ કાર્યને સફળ બનાવે, જેથી કરીને આવનાર સમયની અંદર હાલ કદાચ કોરોનાના કારણે વિદેશોથી આવતી જનસમુદાય ઓછો છે, પણ આવનાર સમયની અંદર આ સુવિધા ચાલુ થાય અને આનો બધાને સારી રીતે લાભ મળે અને વ્યાજબી લાભ મળે એ બી સંસદ સભ્ય અને